ચેપ્ટર જોયું તું, કયું ચેપ્ટર હતું આગળનું આપણે ચેપ્ટર જોયું તું તે? તો કે બર્તન ધાન્ય આદિ. બર્તન એટલે કે શું? તો કે બર્તન એટલે કે વાસણ. આપણે તેના વિશે સમજૂતી મેળવી લીધી હતી. હવે આપણે આપણા આગળના ચેપ્ટર વિશે જાણવાનું છે અને સમજવાનું છે અને સાથે સાથે ભણવાનું છે. તો આપણે આપણું આગળનું ચેપ્ટર હતું, મેં તમને કહી દીધું હતું કે કયું આપણું આગળનું ચેપ્ટર છે. આપણે આપણું આગળનું ચેપ્ટર જોઈએ તો આપણે આપણા આગળના ચેપ્ટરનું નામ શું હતું? તો આગળના ચેપ્ટરનું નામ હતું કે મેરા મિત્ર. એટલે કે શું થાય? તો કે મારો મિત્ર. મેં તમને આગળ જે હોમવર્ક આપ્યું હતું એ તમે બધાએ કરી નાખ્યું હશે. તો હવે આપણે આપણા આગળના ચેપ્ટર વિશે આજે સમજવાનું છે. તો બધાએ આપણો ઈ પાઠ કાઢવાનો છે. મેરા મિત્ર એટલે કે શું થાય? તો કે મારો મિત્ર. એ આપણે આજે સમજવાનો છે. તો બધાએ ઈ બુક હિન્દીની આપણી કાઢશે, એમાં એ પેજ નંબર કાઢશે. આપણો પેજ નંબર જે છે તે કાઢશે અને આપણો પાઠ છે પાંચમો પાઠ મેરા મિત્ર એ બધાએ કાઢવાનો છે. તો બધાએ ઈ કાઢે અત્યારે. મેરા મિત્ર એટલે કે શું થાય? તો કે મારો મિત્ર. જો તમને એક ચિત્ર આપેલું છે, સરસ મજાનું આપેલું છે કે નહીં? એમાં એક છોકરો આપેલો છે અને એની હાથમાં કાંઈક છે. જુઓ તો શું છે એની હાથમાં? સરસ મજાનો ઈનામ જેવું કાંઈક લાગે છે ને એના હાથમાં. પછી એક ભાઈ ઊભા છે, જુઓ તો એવું ચિત્ર તમને દેખાડવામાં આવ્યું છે. હવે તમને અહીંયા પાઠ આપેલો છે, એટલે નાનું અમથું પાઠ જેવું છે, એ તમારે અત્યારે સમજવાનું છે. તો શું છે જુઓ તો, તમને હું અહીંયા વાંચું છું અને સમજાવું છું, એ તમારે પહેલાં સમજવાનો છે. તો જુઓ શું આપેલું છે. તો કે ગોપાલ મેરા અચ્છા મિત્ર હે. એટલે કે શું? તો કે ગોપાલ નામનો એક છોકરો છે. મેરા એટલે કે મારો, અચ્છા એટલે કે સારો, અને મિત્ર એટલે કે દોસ્ત, આપણે જે ભાઈબંધ કહીએ છીએ તે. એટલે કે શું થાય? તો કે ગોપાલ મારો સારો મિત્ર છે. એક છોકરો છે ને એક મિત્ર છે, એવી રીતના કીધું છે. પછી છે કે વહ એક ચતુર લડકા હે. તો કે તે એક ચતુર છોકરો છે. ચતુર એટલે કે શું? તો કે ચતુર એટલે કે હોશિયાર, સમજદાર, જેને બધી ખબર પડતી હોય એમ, ચાલાક, એને આપણે ચતુર તરીકે ઓળખીએ છીએ. પછી છે કે પઢાઈ મેં ઉસે હર સાલ ઇનામ મિલતે હે. તો કે પઢાઈ એટલે કે શું? તો કે ભણવામાં તેને બધા જ વર્ષમાં, જે વર્ષ આપણે જે ધોરણ ભણીએ છીએ એમાં, ત્યારે બધા જ વર્ષમાં એને ઇનામ મળે છે. એટલે કે ભણવામાં તે છોકરો હોશિયાર હશે એટલે કે એને બધા જ વર્ષમાં એને ઇનામ મળે છે. તમે બધાએ ભણતા હશો, બધાએ એને પહેલો નંબર ન આવે, પહેલો બીજો ત્રીજો નંબર આવતો હશે, અમુકને પહેલો આવતો હશે, બીજો નંબર અને ત્રીજો નંબર. તો સ્કૂલમાંથી એવું હોય કે પહેલો નંબર આવે ને ઇનામ મળે, એવી જ રીતે આને જો ભણવામાં એ છોકરો હોશિયાર હતો એટલે આને ઇનામ મળ્યું. પછી છે કે ગોપાલ હમારી ક્રિકેટ ટીમ કા કેપ્ટન હે, કપ્તાન હે. એટલે કે ગોપાલ છે એ ક્રિકેટ રમવા જતો હશે એટલે એ ક્રિકેટની ટીમનો શું છે? તો કે કેપ્ટન છે. તમે બધાએ ક્રિકેટ રમતા હશો. આપણે વેકેશન હોય એટલે બધાએ છોકરાઓને રમવાનું મન થાય, ક્રિકેટ રમતા હશે, ફૂટબોલ રમતા હશે, ઘણી બધી વસ્તુઓ છે જે રમવાની રમતો છે એ બધી રમતા હશે. એટલે કે આ છોકરો છે એ ક્રિકેટ રમતો હશે એટલે એમાં એ કેપ્ટન તરીકે છે. પછી છે કેચ લેને મેં ગોપાલ બહુત કુશલ હે. કેચ લેને મેં એટલે કે કેચ પકડવામાં, આપણે બેટ બોલથી રમીએ એમાં કેચ આપણે પકડવાનો આવે છે, ફિલ્ડિંગ ભરવાની આવે છે, એ બધું આવે છે એમાં. આજે કેચ એને એમાં એ શું છે? તો કે બહુત કુશલ. કુશલ એટલે કે ચેમ્પિયન છે એમ, કે કેચ છે એ તરત પકડી લે. એક કેચ એ તેના હાથમાંથી છૂટે તો એ ન ચાલે એમ. કે આપણે બધાએ, આપણે નથી કહેતા આમાં બહુ હોશિયાર છું એમ, કે કેચ તો હું તરત પકડી લઉં એમ. પછી હમ એક દૂસરે કો બહુત ચાહતે હે. હમ એક દૂસરે કો બહુત ચાહતે એટલે કે અમે બે છે એક દૂસરેને, એક દૂસરેને એટલે કે શું? તો કે એક દૂસરે એટલે કે અમે બે છે એ એકબીજાને બહુ જ ચાહીએ છીએ. તો શું છે જુઓ, આમાં ઉપર તમને શબ્દાર્થ પણ આપેલા છે અને આજે
કાવ્ય જેવું છે, મેરા મિત્ર એટલે કે મારો મિત્ર. જો ગોપાલ મેરા અચ્છા મિત્ર હે એટલે કે ગોપાલ છે એક છોકરો, એ સારો ભાઈબંધ છે. વહ એક ચતુર લડકા હે એટલે કે શું, તો કે તે બહુ ચાલાક હોશિયાર છોકરો છે. પઢાઈ મેં ઉસે હર સાલ ઇનામ મિલતે, તો કે ભણવામાં એટલો બધો હોશિયાર છે કે એને દરેક વખતે એને સરસ મજાના ઇનામ મળે છે. પછી છે ગોપાલ હમારી ક્રિકેટ ટીમ કા કપ્તાન હે, એટલે કે ગોપાલ નામનો છોકરો છે એ ક્રિકેટ રમવા જતો હશે, એટલે ક્રિકેટનો પણ તે શું છે, તો કે ક્રિકેટની ટીમનો પણ તે કેપ્ટન છે. પછી કેચ લઈને મેં ગોપાલ બહુ જ કુશલ હે, તો કે કેચ લેવામાં એટલે કે કેચ કરવામાં પણ તે બહુ જ પાવરફુલ એટલે કે હોશિયાર છે. પછી હમ એક દૂસરે કો બહુ ચાહતે હે, તો કે અમે બે એક બીજાને બહુ જ ચાહીએ છીએ. જો ઉપર તમને શબ્દાર્થ પણ આપેલા છે, પઢાઈ એટલે કે શું થાય, તો કે પઢાઈ એટલે કે ભણતર, ભણવામાં એમ. પછી હર સાલ એટલે કે શું, તો કે દર વર્ષે. અને સિર્ફ એટલે કે ફક્ત, શું થાય સિર્ફ એટલે કે ફક્ત. હવે તમને નીચે આપેલો છે તેનો સ્વાધ્યાય. હવે સ્વાધ્યાયમાં તમારે છે શું સૂચના છે, જો તો બધાએ વાંચો, તો કે સૂચના છે કે કોષ્ટક સે સહી વિકલ્પ ચૂન કર ખાલી જગહ ભરીએ, એટલે કે તમને ખાલી જગ્યા આપેલી છે અને બાજુમાં કોષ્ટક આપેલા છે, તો તમારે એ વાક્ય છે અને ખાલી જગ્યા આપેલી છે એમાં તમારે જે આવતું હોય એ તમારે ખાલી જગ્યામાં લખવાનું છે. તો અત્યારે બધાએ મારી સાથે સાથે આપણો પાઠ 5 છે મેરા મિત્ર એનો સ્વાધ્યાય છે હું લખાવું છું. અત્યારે બધાએ મારી સાથે સાથે આપણે હિન્દીની બુકમાં સરસ અક્ષરે લખવાનું છે. તો પહેલું શું છે જો, તો કે ગોપાલ મેરા અચ્છા ખાલી જગ્યા હે, તો શું આવે, કૌંસ આપેલો છે ભાઈ અને મિત્ર, તો શું આવશે આપણે ઉપર જોયું હતું, તો કે ગોપાલ મેરા અચ્છા મિત્ર હે, શું આવે, તો કે મિત્ર. તો આપણે પહેલી ખાલી જગ્યામાં શું લખવાનું, તો કે પહેલી ખાલી જગ્યામાં આપણે લખવાનું છે મિત્ર. શું લખવાનું પહેલી ખાલી જગ્યામાં, તો કે મિત્ર, એવી રીતે તમારે લખવાનું છે. લખાઈ ગયું બધાને. પછીનું વાક્ય છે કે ખાલી જગ્યા મેં ઉસે હર સાલ ઇનામ મિલતે હે, તો શું આવે, ખાલી જગ્યામાં ઉસે હર સાલ ઇનામ મિલતે, તો કે શેમાં એને દર વર્ષે ઇનામ મળતા હતા, તો કે આપણે જોયું હતું કૌંસ આપેલો છે પઢાઈ કે ખેલ, તો કે એને આપણે જોયું હતું કે કેમાં ઇનામ વધારે મળતા હતા, તો કે ભણવામાં તે હોશિયાર હતો એટલે એને ઇનામ દર વર્ષે મળતા હતા. તો શું આવશે, તો કે કૌંસમાં આપણને પહેલો શબ્દ આપેલો છે પઢાયો, તો આપણે બીજી ખાલી જગ્યામાં પહેલી આપેલી છે ખાલી જગ્યા બીજી એમાં શું લખવાનું, તો કે પઢાયો, પઢાઈ, શું લખવાનું, પઢાઈ, આવી રીતે લખવાનું છે બીજી જે ખાલી જગ્યા આપેલી છે એમાં. બધાએ લખી નાખ્યું. હવે બીજો પ્રશ્ન આપેલો છે કે નિમ્નલિખિત પ્રશ્નો કે ઉત્તર લખીએ, એટલે તમને નીચે આપેલા છે જે સવાલના જવાબ તમારે લખવાના છે. તો શું આવે તમે જુઓ તો એમાં, તો કે ગોપાલ કેસા લડકા હે, તો શું આવશે, તમને બધાને ખબર છે ગોપાલ કેસા લડકા હે, તો એમાં આવશે પહેલો સવાલનો જવાબ તમારે લખવાનો છે કે ગોપાલ એક ચતુર લડકા હે. શું લખવાનું તમારે, હું લખું એવી રીતના તમારે લખવાનું છે. શું લખવાનું, તો તમારે લખવાનું ગોપાલ ગોપાલ એક ચતુર લડકા હે.
શું ગોપાલ એક ચતુર લડકા હે, એટલે કે ગોપાલ છે એ એક ચાલાક હોશિયાર છોકરો હતો, એમ આપણે જોયું હતું ને. આવી રીતે તમારે પહેલા સવાલ જે આપેલો છે એમાં તમને લાઈન આપેલી છે એમાં તમારે આખી લાઈનમાં લખવાનું છે આવી રીતે, અને અક્ષર બધાએ સરસ કાઢવાના છે. પહેલા સવાલનો જવાબ આવી રીતે લખવાનો છે કે ગોપાલ એક ચતુર લડકા હે, લખી નાખો બધાએ. હવે બીજો પ્રશ્ન છે આપણો કે ક્રિકેટ ટીમ કા કપ્તાન કોણ હે, તો આપણે આખા વાક્યમાં જ તેનો જવાબ લખવાનો છે. તમારે ટૂંકમાં લખવાનો નથી કે ક્રિકેટ ટીમ કા કપ્તાન ગોપાલ હે, એમ તમારે લખવાનું. તમારે ખાલી સીધું એમ નહીં લખી નાખવાનું કે ખાલી ગોપાલ લખવાનું નથી, તમારે આખું વાક્ય તમારે લખવાનું છે. તો શું લખશો? તો લખવાનું અહીંયા કે ક્રિકેટ ક્રિકેટ પછી શું આવશે, તો કે ટીમ ક્રિકેટ ટીમ કા કપ્તાન ગોપાલ હે, આવી રીતે બધાએ લખવાનું છે. બીજા પ્રશ્નનો જવાબ લખી નાખો. હવે ત્રીજો પ્રશ્ન આપેલો છે કે કિસમે ગોપાલ બહુત કુશલ હે, તો આપણે જોયું તું આપણે જે ઉપર સમજાયું એમાં કે કેમ આ બહુત કુશલ હતો, તો કે આપણે લખવાનું કે કેચ લેને મેં કેચ લેને મેં ગોપાલ બહુત કુશલ ગોપાલ બહુત કુશલ હે, આવી રીતે તમારે લખવાનું છે. આખા વાક્યમાં જવાબ લખવાનો છે. લખી નાખ્યું કેચ લઈને મેં ગોપાલ બહુત કુશલ હે, આવી રીતના આવશે. ઉપર તમને આપેલું છે, તમને જે કાવ્ય જેવું છે એમાં જુઓ લાઈન આપેલી જ છે, છેલ્લેથી બીજી લાઈન છે કે કેચ લઈને મેં ગોપાલ બહુત કુશલ હે, એ આપણે ત્રીજા પ્રશ્નના જવાબમાં લખી નાખવાનું છે. લખાઈ ગયું બધાને? હવે આપણે જોવાનું છે આપણો પ્રશ્ન ત્રણ કે ગુજરાતી શબ્દ કે આગે ઉસકા હિન્દી શબ્દ કોષ્ટક સે ચુનકર લિખીએ. ગુજરાતી શબ્દ આપેલા છે એમાં આપણે કોષ્ટકમાંથી જોઈને હિન્દી શબ્દ લખવાના છે. તો જો ઉપર કૌંસ આપેલું છે ને એમાં આપણે શોધીને લખવાના છે. તો પહેલું શું આપેલું છે, તો કે પહેલું આપેલું છે કે ભણતર. તો ભણતર એટલે કે ભણતરનું હિન્દી શું થાય, તો કે આપણે કા ઉપર આપેલું છે એમાંથી શોધીને લખવાનું, તો કે પહેલામાં આવશે છેલ્લું પઢાઈ. તો આપણે પહેલામાં શું લખશું, પઢાઈ. ભણતરનું શું થાય, તો પઢાઈ, આવી રીતે લખવાનું છે બધાએ. છેલ્લું છે એ લખવાનું છે પઢાઈ, આ એ તમારે પહેલામાં લખવાનું છે. પછી બીજું છે કે ફક્ત, તો ફક્ત એટલે શું થાય, તો કે ફક્ત એટલે કે સિર્ફ. સિર્ફ અહીંયા લખું છું, છેલ્લેથી બીજું લખવાનું છે સિર્ફ. છેલ્લેથી બીજું આપેલું છે એ તમારે લખવાનું છે બીજામાં. પછી ત્રીજું આપેલું છે કે સારો, તો સારો એટલે કે શું થાય, તો કે અચ્છા. તો અચ્છા આપણને પહેલું આપેલું છે એ તમારે લખવાનું છે અચ્છા, આવી રીતે તમારે લખવાનું છે. અને છેલ્લું છે વર્ષ. વર્ષ એટલે કે શું થાય, વર્ષ એટલે કે સાલ. તો બીજું આપણને આપેલું છે એ આપણે અહીંયા લખશું સાલ. લખી નાખ્યું બધાએ, આવી રીતે લખવાનું છે બધાએ. અક્ષર સરસ કાઢવાના છે. લખી નાખ્યું બધાએ. તો હવે આપણે
તો મારે આજનું હોમવર્ક છે, આપણો જે આ સ્વાધ્યાય છે એ આપણે આ બુકમાં લખ્યો, એ આપણે આપણી રફ બુકમાં ફરીવાર આપણે કેટલી વાર લખવાનું, તો કે 3 વાર આપણે લખવાનો છે. પ્રશ્ન 1, પ્રશ્ન 2 અને પ્રશ્ન 3 સારા અક્ષરે તમારે 3 વાર લખવાનો છે.